you નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણા જે ચેપ્ટર નંબર અગિયાર વિકિરણ અને દ્ર દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન મેટર એન્ડ રેડિયેશન્સ તો એના ઉદાહરણના સાત એક્ઝામ્પલ જે છે એ સાત એક્ઝામ્પલ આપણે જોવા જઈ રહ્યા છીએ તેમાં એમાં પહેલું એક્ઝામ્પલ છે તમારો લેઝર વડે છ ગુણ્યા દસની ચૌદ ઘાત હર્ઝ આવૃત્તિનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે આ શું કહેવા માગે છે કે કોઈક લેઝરમાંથી જે એક રંગી મોનોક્રોમેટિક લાઇટ જનરેટ થાય એની ફ્રિકવન્સી તમને ન્યૂ આપી દીધી છે અને એવું કહ્યું છે કે ઉત્સર્જાયેલા ઉત્સર્જાયેલા પ્રકાશની જો જે પાવર છે એ તમને આપ્યો છે બે ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત વોટ હવે તમે વિદ્યાર્થી મિત્રો ખાલી તમે વિઝ્યુલાઇઝ કરો કે વોટને આપણે કોના વોટ જે પાવરનો એકમ છે એને કોની જગ્યાએ રિપ્લેસ કરી શકીએ છીએ આપણે તો વન વોટ ઇઝ ઇક્વલ ટુ વન ઝૂલ પર સેકન્ડ આપણે લખી શકીએ બરાબર તમને ખબર છે કે વન વોટ ધેટ ઇઝ ઇક્વલ ટુ વન ઝૂલ પર સેકન્ડ હવે આનો મતલબ તમારે શું કરવાનો છે કે આવતો જે પ્રકાશ છે ને એ એક સેકન્ડમાં વોટની જગ્યાએ રિપ્લેસ કરશો જુલ પર સેકન્ડ તો શું વંચાશે બે ગુણ્યા દસ ની ત્રણ ઝૂલ પર સેકન્ડ તો જે પ્રકાશ આવી રહ્યો છે ને જે જનરેટ થઈ રહ્યો છે ને એ પર સેકન્ડ ટુ ઇન્ટુ ટેન ઇઝ ટુ માઇનસ થ્રી જૂલ જેટલી ઊર્જા લઈને બહાર આવી રહ્યો છે બરાબર હવે એવું કહ્યું છે કે પ્રકાશની કિરણાવલીમાં રહેલા ફોટોનની ઉર્જા કેટલી હશે તો આપણે આવતો આ જે પ્રકાશ છે એને ફોટોન સ્વરૂપે કન્સિડર કરીએ તો સ્પષ્ટ છે કે આ એનર્જી જે છે દેટ ઇઝ ઓલરેડી પર સેકન્ડ છે રાઈટ તો આ એનર્જીને હું ઈ ઇઝ સાથે સરખાવી દઈશ

બરાબર આ એક ફોટોને એક ફોટોન જે આવી રહ્યો છે કણ સ્વરૂપે પ્રકાશ જે ઉત્સર્જિત થાય છે લેઝરમાંથી જો એને કણ સ્વરૂપે લઈએ તો એની અંદર એક ફોટોનની એનર્જી તમને મળી એ આ મળી કેટલી થ્રી પોઈન્ટ નાઇન એટ ઇન્ટ ટુ માઇનસ નાઇન્ટીન જૂ હવે તમને એવું કહ્યું છે કે આ ઊર્જા સ્ત્રોત એટલે જે લેઝર છે તે એના દ્વારા સરેરાશ રીતે એક સેકન્ડમાં કેટલા ફોટોન ઉત્સર્જિત થતા હશે તો સી આ જે એનર્જી છે ને આ એનર્જીમાં કેટલા ફોટોન્સ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે તો અહીંયા એવું કહ્યું છે કે ઉદ્ગમમાંથી એક સેકન્ડ દાખલા તરીકે એન ફોટોન ઉત્સર્જિત થતા હોય તો કિરણાવલીમાંથી પસાર થતો પાવર આપણને આપ્યો છે દેટ ઇઝ ટુ ઇન્ટુ ટેનરે ટુ માઇનસ થ્રી વોટ વિચ ઇઝ ઇક્વલ ટુ પર સેકન્ડ ઝૂલની જગ્યાએ મૂકીશું આપણે ડબ્લ્યુની જગ્યાએ મૂકીશું આપણે ઝૂલ પર સેકન્ડ તો આ જે છે ને એ એક સેકન્ડમાં કેટલી એનર્જી લઈને બહાર આવે છે એ આપણને આપી છે ધેટ ઇઝ ટુ ઇન્ટુ ટેન ટુ માઇનસ થ્રી વોટ ઓકે હવે તમારે કશું કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો તમારે શું શોધવાનું છે તો કે આ એક સેકન્ડમાં આટલી એનર્જી બહાર આવે છે બરાબર તો અહીંયા ટોટલ એનર્જી કેટલી બહાર આવે છે આટલી તો આપણે સિમ્પલ ત્રિરાશિ મૂકી શકીએ કે થ્રી પોઈન્ટ નાઇન્ટી એઇટ ઇન્ટુ ટેન ડેઝ ટુ માઇનસ નાઇન્ટીન જૂલ દેટ ઇઝ ઇક્વલ ટુ વન ફોટોન રિગાર્ડિંગ એનર્જી એટલે આ ઉર્જા જે છે એ એક ફોટોનની ઉર્જા છે તો આપણે એવું લખી શકીએ કે આ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ વન ફોટોન તો આપણને જે ઊર્જા આવી રહી છે ધેટ ઇઝ ટુ ઇન્ટુ ટેન્ડેસ ટુ માઇનસ થ્રી તો ટુ ઇન્ટુ 3 ટુ માઇનસ થ્રી વોટ જે છે ધેટ ઇઝ પર સેકન્ડ લેશ તો આ એનર્જીમાંથી કેટલા આટલા પર સેકન્ડ આ એનર્જી આવે છે તો આટલી એનર્જીમાં કેટલા ફોટોન્સ હશે તે ફોટોન મળી ગયા ફાઇવ ઇન્ટુ ટેન્ડેસ હવે તમે જુઓ આ આ જે છે ને એ એનર્જી છે પણ પર સેકન્ડ બહાર આવતી એનર્જી છે તો જે નંબર ઓફ ફોટોન્સ મળશે આપણને કેવા મળશે પર સેકન્ડ મળશે એટલે અહીંયા એકમ આવશે તમારો ફોટોન પર સેકન્ડ ક્લિયર તો તમે આ જે ઈ જે છે એની ઇઝ ઇક્વલ ટુ એનએચ ન્યુ તમે મૂકી દો તો પણ ચાલે તો અહીંયા એ જ છે જો પી ઇઝ ઇક્વલ ટુ ઇ ઇન્ટુ એન વોટ ઇઝ યોર ઈ તો દેટ ઇઝ આવતી એનર્જી કેટલી છે ટુ ઇન્ટુસ ટુ માઇનસ થ્રી વોન ઓકે તો આમાં એક સિમ્પલ ત્રિરાશિ તમે મૂકો મૂકશો તો પણ ચાલશે કે ભાઈ આટલી એનર્જી જે છે એ દેટ ઇઝ ઇક્વલ ટુ વન ફોટોન તો આટલી એનર્જી ઇઝ ઇક્વલ ટુ કેટલા ફોટોન બરાબર તો એ તમને મળશે આટલા અને આ જે એનર્જી છે એ દેટ ઇઝ પર સેકન્ડ છે તો આવતા ફોટોન્સ તમારા કેવા થાય પર સેકન્ડ થાય ઓકે ક્લિયર થઈ ગયું અહીંયા સુધી ફાઇન બહુ બહુ ઇઝી છે બધા જ એક્ઝામ્પલ્સ ઓકે તમે અહીંયા હા મેં તમને આગળ પણ કહ્યું હતું કે તમે આ ઇક્વેશન વાપરી અને આન્સર શોધે એવું જરૂરી નથી તમને કહું છું ને તમે સિમ્પલ મૂકી દો ને કે આટલી એનર્જી ઇઝ ઇક્વલ ટુ વન ફોટોન તો આટલી એનર્જી ઇઝ ઇક્વલ ટુ કેટલા ફોટો તો સિમ્પલ તમને આ મળી જ જશે અને આ એનર્જી જે છે પર સેકન્ડ છે પર સેકન્ડ છે તો નંબર ઓફ ફોટોન્સ જે છે એ પણ તમારા પર સેકન્ડ જ તમને મળે ઓકે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે તમારો અગિયાર પોઈન્ટ બે અહીંયા તમને આપ્યું છે એક સીઝિયમનું કાર્યવિધિ એટલે સીઝિયમ જે છે એનું વર્ક ફંક્શન આપ્યું છે ભાઈ વર્ક ફંક્શનનો મતલબ ખાસ સમજી લો વર્ક ફંક્શન એટલે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટેની જરૂરી લઘુત્તમ ઊર્જા એટલે કે જો તમે ફોટો સંવેદી સપાટી તરીકે સીઝિયમ લેશો તો એના ઉપર તમારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એમાંથી કરવું હશે તો તમારે આટલી એનર્જી ઓછામાં ઓછી એના ઉપર આપવી પડશે એટલે કે આ એનર્જીને રિગાર્ડિંગ આ એનર્જીને એકડિંગ ફોટોન્સ છે ને એ ફોટોન્સને તમારે આની સાથે એ ફોટોનને તમારે એની ઉપર આપાત કરવું પડશે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે છે ને એ યાદ રાખજો આ જે છે એ તમારી લઘુત્તમ ઉર્જા છે ધેટ મીન્સ કે આ લઘુત્તમ ઉર્જાને તમારે ફોટોનના ફોર્મેટ ફોર્મમાં આપાત કરવાની છે બરાબર છે હવે અહીંયા શું પૂછ્યું છે સિઝનની થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી અરે ભાઈ આ વર્ક ફંક્શન છે તો વર્ક ફંક્શનને અનુરૂપ જે ઊર્જા હશે એ લઘુત્તમ ઉર્જા છે તો એની અંદર જે આવૃત્તિ મળશે તમને લઘુત્તમ આવૃત્તિ મળશે લઘુત્તમ આવૃત્તિ એ જ તમારે એ ધાતુ માટે આપણે કેવી કહીએ છીએ થ્રેશોલ્ડ આવૃત્તિ આપણે કહીએ છીએ તો આપણે કશું જ નહીં કરીએ બે પોઈન્ટ ચૌદ ઈવી જે છે એને સિમ્પલ તમે જૂનમાં કન્વર્ટ કરી શકશો તો પણ ચાલશે જૂલમાં તમે કન્વર્ટ કરવી જ પડશે કારણ કે આપણે જે એચની વેલ્યુ છે એ જૂલ સેકન્ડમાં છે રાઈટ તો આપણે આ એનર્જી જે છે ને એના બરાબર આપણે ઇક્વેશન શું મૂકીશું તો કે ન્યૂ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ફાઇવ ઝીરો બાય એચ અચ્છા બરાબર તમને બેઝિક ઇક્વેશન તમને ખબર છે કે ત્રિશોલ્ડ આવૃત્તિનું ઇક્વેશન શું છે ફાઇવ ઇઝ ઇક્વલ ટુ એચ ઇન ટુ ન્યૂ ઝીરો તો ન્યૂ ઝીરો ઇઝ ઇક્વલ ટુ શું આવશે ન્યૂ ઝીરો ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો ન્યૂ ઝીરો ઇઝ ઇક્વલ ટુ આવશે ફાઈ ઝીરો ડિવાઇડેડ બાય એચ ફાઈવ ઝીરો તમારે શું લેવાનું તો કે ફાઇવ ઝીરો જે છે એ તમારે બે પોઈન્ટ લેવાનું પણ એને ઝૂલમાં કન્વર્ટ કરશો એટલે બે પોઈન્ટ ચૌદ ગુણ્યા વન પોઈન્ટ સિક્સ ટુ તો આ રહ્યું તમારું નાઇન્ટીન અને છેદમાં આવશે તમારો એચ તો એચ તમારો પ્લેંગ કોન્સ્ટન્ટ છેદ બચાવ તો તમે એની અંદર કિંમત સિમ્પલ મૂકતા જશો એટલે તમને બધા જવાબ મળી જશે ઓકે તો એનું જે તમને થ્રીસોલ્ડ આવૃત્તિ મળી પાંચ પોઈન્ટ સોળ ગુણ્યા દસની ચૌદ મળી ચાલો નેક્સ્ટ બીજો તમારો આની અંદર શોધવાનું શોધવાનું શું કહ્યું છે એ જોઈ લઈએ જો પોઈન્ટ સાહીઠ વોટના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા ફોટો પ્રવાસ યૂન્ય થતો હોય તો આપત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હવે તમે જુઓ એક વસ્તુ તો આપણી હકીકત આપણે પ્રેક્ટિકલ દરમિયાન પ્રાયોગિક પરિણામો દરમિયાન ભણ્યા હતા ફોટો ઇલેક્ટ્રિક અસરના કે ત્રિશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિઓ માટે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી એટલે કે આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રીસોલ્ડ આવૃત્તિ કરતાં આપાત પ્રકાશની આવૃત્તિ થ્રીસોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જરૂરી છે તો અને તો જ આપણને આપણને શું થશે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ જોવા મળશે એટલે કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે તો અહીંયા જુઓ પ્રતિપ્રવેગી સ્થિતિમાં વીઝીરો દ્વારા ઈ વી ઝીરો જેટલી સ્થિતિ ઉર્જા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા જેટલી થાય ત્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય એટલે આપણે આ આ તમે ડિસ્ક્રિપ્શન એક્ઝામમાં ના લખો તો ચાલશે બરાબર તમે સિમ્પલ તમારે શું કરવાનું છે કે આપણું પાન્સેનનું જે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ છે એ તમારે લખવું પડે બરાબર તો જુઓ એ સમીકરણ છે તમારું ઈવી ઝીરો ઇઝ ઇક્વલ ટુ એચન્યુ માઇનસ એચન્યુ ઝીરો બટ એચન્યુ ઝીરોની જગ્યાએ આપણે લખ્યું છે અહીંયા ઘડી ફાઈ ઝીરો ઓકે અથવા તો આની અંદર તમે લેમડાને સૂત્ર કરતા બનાવશો તો લેમડા તમને મળશે આ રીતે કારણ કે તમારે લેમડા શોધવાનું છે સો લેમડા જે છે એ તમને મળશે આ ઇક્વેશન ઉપરથી તો સિમ્પલ લેમડાના સૂત્ર કરતાં બનાવ્યો છે વિદ્યાર્થી મિત્રો કારણ કે આ માઇનસ ફાઇવ ઝીરો પહેલી બાજુ જશે તો પ્લસ થઈ જશે અને લેમડાના સૂત્ર કરતાં બનાવશું તો એચસી ડિવાઇડેડ બાય ઈવી ઝીરો પ્લસ ફાઇવ ઝીરો મળશે તો ઇક્વેશનની અંદર આ બધી વેલ્યુ મૂકી દેશો તો અહીંયા આ ઈવી છે અને ઉપર એકમ જૂલ મીટર છે તો આ ઈવીને આપણે જૂલમાં કન્વર્ટ કરવું જ પડે નહીં કરો તો આન્સર ખોટો આવશે રાઈટ તો આ ચેપ્ટરના એક્ઝામ્પલ્સમાં સૌથી વધારે રાત ધ્યાન રાખવાનું છે કે તમને જ્યારે કોઈ વર્ક ફંક્શન કે કોઈક એનર્જી લેવલ એનર્જીની વેલ્યુ તમને ઈવીમાં આપ્યું હોય તો બાકીના યુનિટ તમે ચેક કરો ઇફ દે આર ઇન ધ ફોર્મ ઓફ ઝૂલ દેન યુ હેવ ટુ જસ્ટ યુ હેવ ટુ યુ મસ્ટ ટુ હું તો કહું છું કે તમારે કન્વર્ટ એને કરવું જ પડશે બીજો કોઈ વિકલ્પ નથી ને તર જવાબ ખોટા આવશે રાઈટ સૂત્ર કરતાં બનાવશો તો લેમડા તમને મળશે ફોર ફિફ્ટી ફોર નેનોમીટર હવે મારે તમને અહીંયા એક ખાસ એક સૂચના આપવી છે વિદ્યાર્થી મિત્રો કે કે આ જે લેમડા છે ને એ તમારો જવાબ ફોર ફાઇવ ફોર ઇન્ટુ ટેન ટુ માઇનસ નાઇન મીટર આવતો હોય એને એટલા માટે માઇનસ નાઇન મીટરની જગ્યાએ નેનો રિપ્લેસ કર્યું છે રાઈટ સો અહીંયા તમને કોઈ એ પૂછ્યું નથી ક્વેશ્ચનમાં કે તમે એ જવાબ તમે મીટરમાં જ લાવો તો ધીસ ઇઝ માય હંબલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ ધેટ કે તમે ડોન્ટ ટ્રાય ટુ કન્વર્ટ ઇન ધ નેનોમીટર ઓર મેગામીટર ઓર એટોમીટર વોટ એવર કંઈ પણ તમારે કરવાની જરૂર નથી કેમ કે એમાં ભૂલો થવાની સંભાવના છે જસ્ટ જે એક આવે ફોર ફાઇવ ફોર ઇન્ટુ ટેન ટુ માઇનસ નાઇન જવાબ આવે તો ઇન્ટુ મીટર અને એનું એક મીટર લખીને બ્લોક કરીને તમારે આવતું રહેવાનું છે રાઇટ સો આમાં શું તમે તમે કોન્ફિડન્ટ હોવ અને કરો તો વાંધો નથી પણ સમટાઇમ્સ માઇનસ નાઇનનું પ્લસ નાઇન હોય ભૂલથી તમે નેનો લખી દીધું તો ત્યાં પ્લસ નાઇન આવે તો નેનો નહીં આવે બરાબર સો તમારે આટલું ખાસ ધ્યાન રાખવાનું છે આ એક્ઝામ્પલની અંદર ચાલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ અગિયાર પોઈન્ટ ત્રણ પણ આપણે જોઈ લઈએ અને અગિયાર પોઈન્ટ ત્રણને ખાસ સમજવાનો પ્રયત્ન કરજો એટલા માટે કે એ તમને ગુજકેટની અંદર પણ તમને કામ લાગી શકે એવા એક્ઝામ્પલ્સ છે બરાબર એટલે ખાસ તમારે કોમ્પિટિટિવમાં તમને કામ લાગે એવા ક્વેશ્ચન્સ છે ચાલો વિદ્યાર્થી મિત્રો અગિયાર પોઈન્ટ ત્રણની રકમ તમે જુઓ કે દ્રશ્ય પ્રકાશના વિસ્તારમાં જાંબલી રંગની તરંગ લંબાઈ આપી છે ત્રણસો નેવું નેનોમીટર પીળા ને લીલા રંગ માટે સરેરાશ તમને આપી છે દેટ ઇઝ ફાઇવ ફિફ્ટી નાઇનોમીટર અને લાલ રંગ માટે આપી છે સેવન સિક્સટી નાઇનોમીટર આ લેમડા તમને આપી દીધી છે ચલો ક્વેશ્ચન શું છે જુઓ કે દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી છેડે પીળા કે લીલા રંગની સરેરાશ તરંગ લંબાઈ આગળ અને લાલ છેડે એટલે કે જે ત્રણ રંગ તમને આપ્યા છે કે જેની તમને વેવલેન્થ આપેલી છે એના ફોટોની ઉર્જા તમારે ઈવીમાં શોધવાની છે અને એચની વેલ્યુ અને વન ઈવીની ઇક્વિવેલન્ટ વેલ્યુ તમને આપી દીધેલી છે હવે આ લેમડા તમને આપી દીધું હોય તો મેં તમને આગળ પણ ઇક્વેશન કહ્યા છે કે એના ફોટોની એનર્જી જે છે એનું ઇક્વેશન છે ઇઝ ઉર્જાનું ઇક્વેશન છે એ ઇક્વલ ટુ એચ ન્યૂ અને ન્યૂની જગ્યાએ આપણે મૂકીએ છીએ સી બાય લેમડા એટલે આપણું બેઝિક ઇક્વેશન અહીંયા તૈયાર થઈ રહ્યું છે આપણું ઈ ઇક્વલ ટુ એચ સી બાય લેમડા હવે જુઓ એચ અને સી બંને કોન્સ્ટન્ટ છે સી દેટ ઇઝ અ વેલોસિટી ઓફ લાઇટ ને એચ પ્લેન્ક કોન્સ્ટન્ટ છે બંનેની વેલ્યુ અહીંયા તમે નાખશો અહીંયા તો આ ઉપરનો અંશ જે છે ને એ કોન્સ્ટન્ટ બની ગયો બરાબર અને ઇક્વેશન જે તમારું બને દેટ ઇઝ ઇઝ ઇક્વલ ટુ ધીસ એનર્જી ઇન ધ ફોર્મ ઓફ ઝૂલ મીટર અને ડિવાઇડેડ બાય લેમડા હવે દરેક રંગ માટે લેમડા તમને આપી દીધી છે તો એ લેમડાની વેલ્યુ તમે અહીંયા મૂકશો તો દરેક રંગને અનુરૂપ તમને એક અહીંયા એનર્જી મળશે બટ આ એનર્જી ઝૂલમાં છે તો અહીંયા થ્રી પોઈન્ટ નાઇન્ટીન ઈવીમાં એને કન્વર્ટ કરી છે વન પોઈન્ટ સિક્સ ટુ ટેન્ડ્રેસ ટુ માઇનસ નાઇન્ટીન વડે ભાગીને તો તમને એવું થશે કે અહીંયા ઈવીમાં ફેરવાની જરૂરિયાત કેમ ઊભી થાય તો તમને અહીંયા સ્પષ્ટ પ્રશ્નમાં કહ્યું છે કે ફોટોની ઉર્જા ઈવીમાં શોધો તો અહીંયા એટલા માટે તમે અહીંયા ઈવીમાં શોધી નાખી રાઈટ તો જાંબલી રંગ માટે તમને મળે છે ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇબી પીળા લીલા રંગ માટે તમને મળે છે બે પોઈન્ટ છવ્વીસ સીબી અને લાલ રંગ માટે મળે છે તમને વન પોઈન્ટ સિક્સ ફોર ઈ હવે સમજો કે આ રંગને અનુરૂપ જે ઊર્જા છે ને એ ઊર્જા આ મળી તમને તો એકચ્યુઅલી જ્યારે કોઈ સરફેસ ઉપર તમે જાંબલી રંગનો પ્રકાશ આપાત કરો ને જ કે જેની તરંગ લંબાઈ ત્રણસો નેવું નેનોમીટર છે તો એનો મતલબ એ કરવાનો કે એના ઉપર તમે આટલા ઈવીના આટલા ત્રણ પોઈન્ટ ઓગણીસ ઈવીના ફોટોન એના ઉપર આપાત કરો છો તમે પીળો લીલો રંગ આપાત કરશો તો દેટ મીન્સ કે તમે ટુ પોઈન્ટ ટ્વેન્ટી સિક્સ ઈવીના ના ફોટોન્સ એની ઉપર આપાત કરો છો અને લાલ રંગનો પ્રકાશ તમે આપાત કરશો તો એ વન પોઈન્ટ સિક્સ ફોર ઈવીના ના ફોટોન્સ એની ઉપર આપાત કરો છો એનો મતલબ આવો થાય ઓકે જો કેટલી મસ્ત સરસ આ લોકોએ ક્વેશ્ચન અહીંયા બીજો એક તમને મૂકી આપ્યો છે કે જે મેં તમને કહ્યું કે કોમ્પિટિટિવમાં આવા ક્વેશ્ચન્સ તમને કામ લાગે છે જુઓ અહીંયા એવું કહ્યું છે કે કોષ્ટક અગિયાર પોઈન્ટ એકમાં દર્શાવેલ પ્રકાશ સંવેદી દ્રવ્યોના કાર્યવિધેયો અને એમાં મેળવેલ એટલે કે વન ટુ થ્રી એટલે ત્રણ રંગ માટે જે ઈવી એનર્જી મેળવી છે એના પરિણામ પરથી તમે એવી પ્રકાશ સંવેદી રચના બનાવી શકો કે જે દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરે હવે આ જેને એટલું બધો ભારે લેંગ્વેજમાં તમને ક્વેશ્ચન આપ્યો છે પણ હું તમને એને સિમ્પલ કહી દઉં આ લોકો એવું પૂછવા માગે છે કે આ કોષ્ટક અગિયાર પોઈન્ટ એક એટલે પહેલાં તો હું તમને અગિયાર પોઈન્ટ એક તર પર લઈ જાઉં તો અગિયાર પોઈન્ટ એક વિદ્યાર્થી મિત્રો આ રહ્યો તો આ શું કહેવા માગે છે કે તમે જ્યારે ફોટો સંવેદી સપાટી તરીકે અહીંયા આ જે મેટલ્સ આપી છે સીઝિયમ પોટેશિયમ સોડિયમ ને આ બધી જે તમને આપી છે એલ્યુમિનિયમ મર્ક્યુરી કોપર સિલ્વર નિકલ પ્લેટિનમ તો આ બધી ધાતુઓ જો તમે ફોટો સંવેદી સપાટી પર આપાત ફોટો સંવેદી સપાટી તરીકે લો અને જો તમે એના ઉપર જાંબલી લાલ લીલો પીળો જે રંગ ત્રણ આપ્યા છે એ રંગનો પ્રકાશ આપાત કરો તો શું આ સપાટીમાંથી એવી કોઈ સપાટી જે તે રંગ માટે એવી મળે કે જે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની ઘટના આપી શકે એટલે કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે તો એના માટે આપણે સૌથી પહેલા શું કરવાનું છે જુઓ તો સૌથી પહેલા જઈએ આપણે કે જાલી રંગ માટે આપણને કેટલી એનર્જી મળી છે જો જામલી રંગ માટે આપણને જે એનર્જી મળી છે ને યાદ રાખો તમે ત્રણ પોઈન્ટ ઓગણીસ ઈવી એટલે કે જાંબલી રંગનો પ્રકાશ કોઈ ફોટો સમયી સપાટી પર આપત કરશો તો આટલી ઉર્જાના ફોટોન્સ લઈને જાય છે કેટલી ત્રણ પોઈન્ટ ઓગણીસ ઈવી જોજો ધ્યાનથી હવે હવે ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇવી મતલબ શું કે આ એક સીઝિયમ ધાતુ છે એમાં વર્ક ફંક્શન તમને કેટલું આપ્યું છે બે પોઈન્ટ ચૌદ તો હું જઈએ આપણને જે જાંબલી રંગ માટે જે મળ્યું છે ને એ જાંબલી રંગ માટેની હું એનર્જી અહીંયા ખાલી લખી દઉં છું આપણને યાદ રહે ઓકે હવે જુઓ આ શું કહેવા માગે છે કે તમે જ્યારે સીઝિયમ સપાટી લેશો તો એનું વર્ક ફંક્શન બે પોઈન્ટ ચૌદ છે જ્યારે આપાત પ્રકાશ જો જાંબલી રંગ હશે તો એ ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇવીની ઉર્જા લઈને જાય છે દેટ મીન્સ કે આપાત પ્રકાશની ઉર્જા જે વર્ક ફંક્શનની જે ઉર્જા છે એના કરતાં વધારે છે તો સ્વાભાવિક છે કે સીઝિયમ માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન આપણને મળશે રાઇટ સો પોટેશિયમ છે એની બે પોઇન્ટ ત્રીસ કે જે ત્રણ પોઈન્ટ ઓગણીસ કરતાં ઓછી છે તો પોટેશિયમમાં પણ આપણને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે સોડિયમ દેટ ઇઝ ટુ પોઈન્ટ સેવન્ટી ફાઇવ ધીસ થ્રી પોઈન્ટ નાઇન્ટીન તો એમાં સોડિયમમાં પણ મળશે ઓકે કેલ્શિયમ તમે જુઓ તો દેટ ઇઝ થ્રી પોઈન્ટ ટ્વેન્ટી તો એનો મતલબ કે આપાત પ્રકાશની ઉર્જા જરૂરી ઊર્જા કરતાં ઓછી છે તો કેલ્શિયમમાં નહીં મળે તો આ બધી વેલ્યુ કઈ વેલ્યુ આ બધી વેલ્યુ વાત કરું છું આ બધા આ આ બધી જે વેલ્યુ છે એ બધી વેલ્યુ તમારી એ આપાત પ્રકાશની ઉર્જા કરતાં વધારે છે તો આ બધી ધાતુઓની સપાટીમાં આપણને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન નહીં મળે ક્લિયર તો જાંબલી રંગના પ્રકાશ માટે તમને કયા ત્રણ કલર મળશે કયા ત્રણ માટે સંવેદનશીલ છે સિઝિયમ પોટેશિયમ અને એન એ બરાબર છે ચાલો હવે આપણે જઈએ બીજો આપણને કયો પ્રકાશ મળ્યો છે એ આપણે ચેક કરી લઈએ તો બીજાની અંદર આપણને મળ્યો છે દેટ ઇઝ પીળો લીલો પીળા લીલા માટે કેટલું છે દેટ ઇઝ પીળા લીલા માટે આપણને મળે છે ટુ પોઈન્ટ ટ્વેન્ટી સિક્સ ઇવી ચાલો પાછા જતા રહીએ ટુ પોઈન્ટ ટ્વેન્ટી સિક્સ આની ઉપર ટુ પોઈન્ટ ટ્વેન્ટી સિક્સ ઈવીનો મતલબ શું છે તો કે તમે જુઓ સીઝિયમ એકલી ધાતુ એવી છે કે જેની જેનું વર્ક ફંક્શન લીલા પીળા પ્રકાશ આપાત કરીએ તો જે એનર્જી મળે છે એના કરતાં ઓછી છે તો અહીંયા સીઝિયમ માટે જ ખાલી આપણને ફોટો ઇલેક્ટ્રિક અસર મળશે બરાબર છે અને ત્રીજો પ્રકાશ તમારો જે હતો એ કયો હતો લાલ પ્રકાશ તો જેમાં વન પોઈન્ટ સિક્સ ફોર ઈવી છે અને વન પોઈન્ટ સિક્સ ફોર ઈવીનો મતલબ એ છે કે અહીંયા આપેલી આ કોષ્ટકમાં આપેલી એક પણ ધાતુનું વર્ક ફંક્શન વન પોઈન્ટ સિક્સ ફોર ઈવી કરતાં ઓછું નથી દેટ મીન્સ કે આ કોષ્ટકમાં આપેલી એક પણ ધાતુ એ રંગ માટે ફોટો ઇલેક્ટ્રિકનું ઉત્સર્જન ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે નહીં બરાબર તો આ રીતે તમારે બંને એક્ઝામ્પલ્સ તમને ગણવાના છે હા સમટાઇમ્સ શું કરે છે આજ આ જે એક્ઝામ્પલ છે એને હું તમને કમ્પિટેટિવમાં આ જ એક્ઝામ્પલ હું તમને કોમ્પિટિટિવનો બનાવી આપું તો શું થાય કે આ વસ્તુ પહેલા આ વસ્તુ જે છે એઝ ઇટ ઇઝ પૂછશે અને પછી તમને કહેશે કે જો હું ફોટોસંવેદી સપાટી તરીકે સીઝીયમ લઉં તો આ ત્રણ રંગ પૈકી કયા રંગ માટે એ ફોટો સંવેદી ઘટના ફોટો ઇલેક્ટ્રિક અસર આપશે તો સીઝીએમ તમારું હોય ને તો સમજી લો કે સીઝીયમનું વર્ક ફંક્શન ટુ પોઈન્ટ વન ફોર ઇવી છે એનો મતલબ એ કે તમારો જવાબ આવશે જાંબલી રંગ અને પીળા અને લીલો રંગ આ બંને માટે સીઝિયમ ધાતુ ફોટો ઇલેક્ટ્રિકનું ઉત્સર્જન કરશે તો ઓપ્શનમાં તમને બે બે ધાતુ આપી હશે એની અંદર જાંબલી પીળો લીલો આપ્યો હશે પછી જાંબલીને લી લાલ આપ્યો હશે આવા જુદા જુદા કોમ્બિનેશન આપ્યા હશે તો તમારે ખાલી શોધવાનું છે તમારા આન્સર ઉપરથી કે કઈ ધાતુની માટે એ આ આ પ્રકાશ સંવેદનશીલ છે અને સંવેદનશીલ છે એનો મતલબ એ કરવાનો છે તમારે કે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન મળશે કે નહીં મળે બરાબર તો આ ત્રણ એક્ઝામ્પલ્સ અત્યારે હું તમને લોકોને કરાવું કર્યા છે આપણે એ ત્રણને વ્યવસ્થિત જોઈ લેજો નોટબુકમાં કોપી કરી લેજો અને જાતે ગણીને પ્રયત્ન પહેલી વાર પહેલી એ કરજો એકવાર તો તમને થોડો કોન્ફિડન્સ લેવલ પણ આવી જશે